લગભગ 140 વર્ષથી લોકોની સેવામાં કાર્યરત છે આ બ્રિજ. સિટી ઓફ બ્રિજ તરીકે જે શહેર ઓળખાય છે એટલે કે સુરત શહેર, એ સુરત શહેરની શાન અને એની પહેચાન એટલે કે આ બ્રિજ એટલે કે આ પુલ. આ પુલ એટલે હોપપુલ. પણ અહીંયા એક સવાલ ઉદ્ભવે છે. સવાલ એ કે આટલા બધા વર્ષોથી આ બ્રિજ કઈ રીતે એટલો જ લોકપ્રિય અને એટલો જ લોકઉપયોગી રહ્યો છે. કહેવાનો વાવર એટલો જ છે બંધુઓ કે સમય પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે જો બદલાતા રહેશો તો લોકોને ગમતા રહેશો. અને અમે પણ એ જ ફેરફારના ભાગરૂપે, એ જ પરિવર્તનના ભાગરૂપે લઈને આવી ગયા છીએ તમારા માટે ઘણું બધું નવું. અને એ નવીનતાનો આરંભ કરીએ આજે સુરત શહેરથી. શરૂ કરીએ ડેલી બોનસ. બિંદિયા અને સ્નેહા, ડેલી બોનસનો આજનો જે એક નવો આરંભ થઈ રહ્યો છે એના આજના બે નવા પાર્ટિસિપન્ટ બિંદિયા અને સ્નેહા, ઓલ્ડ સુરત એટલે કે જૂનું સુરત એના રહેવાસી છે, ગોપીપુરા. હા, ગોપીપુરા, રાઈટ. યસ. સ્નેહાની વાત કરું તો સ્નેહા એક હાઉસવાઈફ છે. હા. અને બિંદિયા, હજુ માથા ઉપર બિંદિયા આવવાની બાકી છે. હા. પણ સ્નેહા કે બિંદિયા બેમાંથી કોણ ક્વોલિફાઈડ થશે આજે એ નક્કી કરશે. આ ભમરડો, ભમરડો કદાચ આજની પેઢી ભૂલી ગઈ છે કે આ ભમરડો કેવી રીતે રમવાનો, બરાબર છે. આ ભમરડો તમારે ફેરવવાનો છે. નાનપણમાં તમે બંને જણે ફેરવ્યો જ હશે. હા. અલગ અલગ ટેકનિક હોય છે ભમરડાને ફેરવવાની. ભમરડો ફેરવવો ઇટ સેલ્ફ ઇઝ અ ટ્રિક. ઓકે. કોણ સૌથી પહેલા પ્રોપર ભમરડો ફેરવે છે એ થશે ક્વોલિફાઈડ. ઓકે. તો ફરી પાછા નાનપણમાં જઈએ આપણે અને ભમરડો ફેરવીએ. હા. તો સ્નેહા અને બિંદિયા રેડી બંને છે? યસ, રેડી. હા. તો શરૂ કરીએ આપણે આપણી ક્વોલિફાઈંગ ગેમ. રેડી, સ્ટેડી એન્ડ ગો. સ્પીડ, 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 સ્પીડ. ભમરડો લપેટવો જેટલો અગત્યનો છે એટલો જ ફરવો પણ અગત્યનો છે. બિંદિયા ફેરવો. કપડા નથી સુકાવવાના સ્નેહા, કપડા નથી સુકાવવાના. ભમરડો ફેરવવાનો છે અને અગેન તમારો નથી ફર્યો ભમરડો. ઓકે, બિંદિયા, બિંદિયાનો ભમરડો ફરી ગયો છે અને એની સાથે એ પણ ફરતા 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 નેસેસિટી રાઉન્ડમાં પહોંચી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ બિંદિયા. ક્વોલિફાઈડ તો તમે થઈ ગયા છો, પણ મારો એક સવાલ છે. ઘણા બધા પ્રયત્ન પછી આ ભમરડો ફર્યો તમારો, હા, ફાઇનલી. પણ આ તો નાનો ભમરડો હતો. મોટો ભમરડો ફેરવ્યો છે કોઈ દિવસ? લગભગ 3-1 ફૂટનો. ના ના, આનથી મોટો ભમરડો કઈ રીતે આવે? હે, તો જોયો ને, આનથી મોટો ભમરડો આવે? આનથી મોટો ભમરડો નથી જોયો તમે? હા, બિલકુલ નહીં. આટલો જ ભમરડો જોયો? આટલો જ. નાનપણથી આ જ જોતા આવ્યો છે. નાનપણથી આ જ જોતા આવ્યો છે. આનથી મોટો તો જોયો જ નથી. આનથી મોટો આવે લગભગ 3-3.5 ફૂટનો ભમરડો આવે. 3-3.5 ડેલી બોનસનો ભમરડો આવે. અને એ કઈ રીતે ફરે છે એ આપણે એકવાર જોઈ લઈએ. સિટી રાઉન્ડ. આ રાઉન્ડ ટોટલ 2000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. દરેક પ્રશ્ન તમને 1000 રૂપિયા જીતાડી શકે છે.
એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. બિંદિયા, ફાઇનલી આ છે અમારો નવો ભમરડો. હા, તો ફેરવવા માટે તૈયાર છો? યસ, રેડી. પણ મારા પપ્પા ફેરવશે. તમારા પપ્પા ફેરવશે? અંકલ રેડી ફેરવવા માટે? હા, તૈયાર. ઓકે સોહમભાઈ, એક મિનિટ બોલો. એક જ મિનિટ. આવો. તમે જે શરૂઆત, નવી શરૂઆત કરી રહ્યા છો, હા, તેના માટે અમારે તમને શુભેચ્છા, ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. કેટલી મજા કરો, એનાથી વધારે મજા આવે એવી આપણે. હા, શ્યોર શ્યોર. સુરત છે અમારું. હે? સુરતના સુરત કરજો વધારે. દે મને ખબર છે, હુરત છે. ઉર્ટી લાલા કહેવાય, સાચી વાત કે નહીં? ખમણ ને લોચો ખાનારા, પણ લોચો મારનારા નહીં. ખાલી ખાય જ, લોચો મારે નહીં કોઈ ડાળો. અને મને ખબર કે ઉર્ટી લાલા એટલા હારું, તો અહીંયાથી બમરડો લોન્ચ કર્યો. અને અંકલ આ વાત પર ફેરવી નાખો બમરડો. મારું નામ તમારા બધાનું નામ તમને ખબર જ હશે. હા, પણ હવે મારું નામ પરથી સવાલ શું છે એ આપણે જાણીએ પહેલા. બંધુ, આ જે ટોપિક છે એના ઉપરથી હું તમને સવાલ પૂછું. એ પહેલા જણાવી દઉં કે આ ટોપિકમાં સમય મર્યાદા છે, અને સમય મર્યાદા છે 10 સેકન્ડ. ઓકે, સમજી ગયા? બિંદિયા, આપણે ત્યાં ઘણી બધી નોન જગ્યાઓ છે, નોન વ્યક્તિઓ છે, એ બધાને એક ઉપનામ મળ્યા છે. જેમ કે સુરતને ડાયમંડ સિટીનું, હા, આ સિટી ઓફ બ્રિજ, આ બધા ઉપનામ મળ્યા છે. તો એ હું ઉપનામ કહીશ, એના ઉપરથી એ જગ્યાનું, એ વસ્તુનું કે એ વ્યક્તિનું સાચું નામ શું છે એ તમારે મને જણાવવાનું રહેશે 10 સેકન્ડમાં. ઓકે, સવાલ છે તમારો. સ્વર કોકિલા તરીકે મને ઓળખવામાં આવે છે, અને તમારા ઓપ્શન્સ છે આશા ભોસલે, લતા મંગેશકર, અલકા યાજ્ઞિક કે શ્રેયા ઘોષાલ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. સ્વર કોકિલા તરીકે 10 સેકન્ડનો સમય છે તમારી પાસે. આશા ભોસલે, લતા મંગેશકર, અલકા યાજ્ઞિક કે શ્રેયા ઘોષાલ. લતા મંગેશકર. લતા મંગેશકર. બહુ વિચારીને જવાબ આપ્યો તમે. યસ. પણ તમારો જવાબ સાચો છે. નિકલ. ઇન્ડિયા, પહેલો જ સવાલ, પહેલા જ સવાલનો સાચો જવાબ. પણ હવે પૂરેપૂરા 2000 રૂપિયાના બોનસ માટે ફરી એકવાર અંકલ ફેરવી નાખો ભમરડો. રાઈટ યા રોંગ. આ જે ટોપિક છે એમાં સમય મર્યાદા છે, પણ એ સમય મર્યાદા છે 0 સેકન્ડ્સ. એટલે કે હું અહીંયા તમને એક સ્ટેટમેન્ટ કહીશ, એક વાક્ય કહીશ. હા, એ વાક્ય રાઈટ યા રોંગ. ઓકે, સાચું છે કે ખોટું છે એ તમારે કહેવાનું છે, પણ એક પણ સેકન્ડનો સમય લેવાનો નથી. અહીંયા મારું વાક્ય પૂરું થયું એની સાથે તરત તમારે કહેવાનું છે રાઈટ યા રોંગ. ઇટ્સ કાઇન્ડ ઓફ રેપિડ ફાયર. એક પણ સેકન્ડનો સમય તમે લીધો તો તમે ડિસ્ક્વોલિફાઈડ. હું આગળ પછી બીજું વાક્ય બોલીશ નહીં. ઇમિડિયેટલી રાઈટ યા રોંગ. ઓકે, ટોટલ 3 વાક્ય બોલીશ. 3 વાક્ય તમારે રાઈટ છે કે રોંગ છે ઇમિડિયેટલી બોલવાનું છે. ઓકે, સમજી ગયા? રેડી? એટલે 3-3 પૂરા થાય પછી? ના, એક પૂરું થયું. રાઈટ યા રોંગ. ઓકે, તો રાઈટ. ધારો કે તમારું નામ છે બિંદિયા પચ્ચીકર. રાઈટ યા રોંગ? ઓકે, રાઈટ. આટલો સમય નહીં. તમારું નામ છે બિંદિયા પચ્ચીકર. રાઈટ યા રોંગ? ઓકે, આટલું ફાસ્ટ. એક સેકન્ડનો પણ સમય નહીં. ધ્યાનથી સાંભળજો. ઐશ્વર્યા રાય અમિતાભ બચ્ચનના પુત્ર વધુ છે. રાઈટ યા રોંગ? રાઈટ. સાંદીપ અને શ્રી કૃષ્ણના ગુરુ હતા. રાઈટ યા રોંગ? રાઈટ. 26 જાન્યુઆરી ભારતનો સ્વતંત્ર દિવસ છે. રાઈટ યા રોંગ? રોંગ. છેલ્લું, 26 જાન્યુઆરી ભારતનો સ્વતંત્રતા દિવસ છે. તમે રોંગ કહ્યું. ગણતંત્ર દિવસ તો એક જ થયું ને. 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ છે, 26 જાન્યુઆરી નહીં. નહીં, તો ગણતંત્ર દિવસ છે. એજ્યુકેશન ક્યાં સુધી તમારું? ભણતર ક્યાં સુધી? બીકોમ. હે? બીકોમ પ્લસ પીજી ડિગ્રી. આ તો બીજા ધોરણમાં આવે આ સવાલ. સાચો જવાબ છે એનો. પંદરમી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર્ય દિવસ છે, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ એટલે આપણો ગણતંત્ર દિવસ. હા,
2000 રૂપિયાનું બોનસ એમનું બંધુઓ લાવવામાં આવે પ્લીઝ. બિંદિયા, કયા બે ટોપિક આવ્યા હતા? એક તો મારું નામ અને બીજું હતું રાઈટ ઓર રોંગ. રાઈટ ઓર રોંગ, રાઈટ યર રોંગ, યાદ રાખો અને મારું ઘર. આ બે ટોપિક હજુ બાકી છે. આ બે ટોપિકમાં શું છે એ જોઈશું આપણે આવનારા એપિસોડમાં. પણ હજુ કમ્ફર્ટ રાઉન્ડમાં પણ ઘણું બધું નવું આવવાનું બાકી છે. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડ. કમ્ફર્ટ રાઉન્ડની અંદર ત્રણ ગેમ્સ છે. એક છે જૂનીને જાણીતી આપણી ખેલ ખેલ મેં, બીજી ગેમ છે આસ્ક મી ટેન, અને થર્ડ ગેમ છે ગીત ગાતા ચલ. ઓકે, આ ડાઈસ છે, એ ડાઈસ તમારે ફેરવવાનો છે. જોઈએ તમારા નસીબમાં કઈ બે ગેમ આવે છે. ઓકે, ડાઈસ ફેરવો. આસ્ક મી ટેન, આસ્ક મી ટેન. હવે લેટ્સ સી, ગીત ગાતા ચલ કે પછી ખેલ ખેલ મેં? યસ, ગીત ગાતા ચલ. આસ્ક મી ટેન અને ગીત ગાતા ચલ, આ બંને ગેમ બિંદિયા છે શું એ હું તમને સમજાવું. પણ એ પહેલા જાણી લઈએ આપણે કમ્ફર્ટ રાઉન્ડ ના રૂલ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. બિંદિયા, રેડી? યસ, રેડી. ગો અહેડ. વસ્તુ ફોર ફૂલ. વસ્તુ? વસ્તુ છે. પહેરવાની વસ્તુ? પહેરવાની વસ્તુ છે. એક સવાલ દો. ઓકે, ધ્યાનથી શાંતિથી સવાલ પૂછો. સવાલ તમે કઈ રીતે પૂછો છો એ બહુ જ અગત્યનું છે. શર્ટ? ના. જીન? ટી શર્ટ? યુનિફોર્મ? યુ વેસ્ટેડ યોર ફોર ક્વેશ્ચન. શરીરના કયા ભાગમાં પહેરાય? નીચેના પગમાં. પગમાં? મોજા? ના. છો? જીન્સ? ના. સાત? સેન્ડલ? આઠ? આઈ ડોન્ટ નો. ડેઈલી વેર માં? કોઈ પણ. બૂટ? ઇટ્સ ધ રાઈટ આન્સર. થેન્ક ગોડ. ઓફ, મને ટેન્શન થઈ ગયું હતું ખરેખર. તો આ રાઉન્ડનું 1500 રૂપિયાનું બોનસ તમે જીતી ગયા છો, પણ એના બૂટ જ લેજો, બીજું કંઈ નહીં લેતા. હવે પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ જીતો છો કે નહીં એ જોઈએ. શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ, ગીત ગાતા ચલ. ગીત ગાતા ચલ. બિંદિયા, આ કાર્ડ છે, કાર્ડની ઉપર એક ગીતનું નામ લખ્યું છે. ઓકે, એ ગીતનું નામ કયું છે, એટલે કે કયું ગીત છે એ તમારે ઓળખવાનું છે. તમારે ફક્ત એક્ટિંગ કરવાની છે. જો તમને ડાન્સ સ્ટેપ ખબર હોય તો તમે ડાન્સ સ્ટેપ કરી શકો, અથવા તો એ ગીતના એક એક શબ્દ છૂટા પાડીને એની એક્ટિંગ કરી શકો. તમારે જે કરવું એ કરી શકો, ફક્ત બોલી શકશો નહીં. તમારે એક્ટિંગ કરીને આ બધાને કહેવાનું છે કે એ ગીત કયું છે. ઓકે, તો ગીત ગાતા ચલ શરૂ કરીએ. એક મિનિટનો સમય છે તમારી પાસે. ઓકે, એક ગીત ઓળખવા માટે એક મિનિટનો સમય. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. જૂનો? જૂનો. ડોલે? લે ચલી મેં બારાત નહીં, બહુ નજીક છો. લો ચલી મેં નહીં. ઓકે, સાચો જવાબ છે તમારો. શશિ કપૂર ઉપર પિક્ચરાઇઝ થયેલું આ ગીત, ચોર મચાય શોર, ઇફ આઈ એમ નોટ રોંગ, એ ફિલ્મનું આ ગીત હતું. અમે તો ખરેખર શોર મચાવી દીધો આખા ગોપીપુરામાં. હે, એ તો વાત સાચી છે તમારી. મેં ક્યાં ના પાડું છું પણ.
પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ જીતી ગયા છો. બંધુઓ, એમનું 3000 રૂપિયાનું બોનસ લાવવામાં આવે. નેસેસિટી રાઉન્ડમાં પૂરેપૂરા 2000 રૂપિયાનું બોનસ, કમ્ફર્ટ રાઉન્ડમાં પણ પૂરેપૂરા 3000 રૂપિયાનું બોનસ. હવે એ જે મેજિકલ ફિગર છે, પૂરેપૂરા 10000 રૂપિયાનું જે બોનસ છે, એ બોનસથી માત્ર એક પગલું દૂર છો તમે. ઓકે, જોઈએ આજે તમારા ઉરટના ગોબીપુરામાં બિંડિયા પૂરેપૂરા 10000 રૂપિયા લઈને જટી છે કે નડી જટી. જહેજ, અરે જહેજ. સરસ લાગે છે. હા, તો ગેમ શું છે? આપણે સુપર ડુપરથી પણ ઉપરની ગેમ શું છે એ જાણીએ, પણ એ પહેલા સુપર ડુપરથી પણ ઉપરના મારા બધા બા સાથે સુપર ડુપરથી પણ ઉપરની એક સેલ્ફી તો બને છે. હે બા, બરાબર ને? તો એક સેલ્ફી લઈ લો તમારી સાથે. બા, તમને ખોટું નહીં લાગે ને? હા, એક 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 સેલ્ફી બા. આવું ના ચાલે બા, એક આહારે જતા રહ્યા બા. અહીંયા આવો માસી, આવી જાઓ બા, આવી જાઓ. અહીંયા અહીંયા બધા અહીંયા જુઓ. સરસ મજાની એક સેલ્ફી લીધી બા સાથે. એના પછી સરસ મજાની ગેમ શરૂ કરીએ. જેલસી થોડી થતી હશે કે બધા બાએ ચશ્મા પહેર્યા છે, તમે પહેર્યા નથી, પણ તમારે પહેરવાના પણ નથી. હા, આ ગેમમાં તમારે ચશ્મા પહેરાવવાના છે. અને એક ટીમની અંદર ટોટલ 3 મેમ્બર રહેશે. ઓકે, એક મેમ્બર બીજા મેમ્બરને પહેરાવશે, બીજો મેમ્બર ત્રીજા મેમ્બરને પહેરાવશે. જે ત્રીજો મેમ્બર ઊભો છે એને ટોટલ 3 ચશ્મા પહેરવાના રહેશે. ઓકે, સમજી ગયા? લેકિન કિંતુ પરંતુ બંધુ, ત્રણે ત્રણ મેમ્બર કંઈક આ રીતે એક રોમાં ઊભા રહેશે. ઓકે, ફર્સ્ટ મેમ્બર, સેકન્ડ મેમ્બર અને બા ઊભા છે ત્યાં થર્ડ મેમ્બર. ચશ્મા જે પહેરાવવાના છે, એક મિનિટ કાઢો ચશ્મા તમારા. ચશ્મા જે પહેરાવવાના છે એ બિંદિયા આ રીતે પહેરાવવાના નથી, પણ આમ ઊભા રહેશો અને પાછળ જોવાનું નથી, અને આ રીતે ચશ્મા પહેરાવવાના છે. વાંગ કરીને બા, થોડુંક ઈઝી કરી નાખું. ઇઝી એ કરી નાખું કે તમને તમારી પૌત્રીની ઘણી બધી ચિંતા થઈ ગઈ, એટલા માટે હું થોડું ઇઝી કરું છું. ઇઝી એ કરું છું કે પાછળ ઉભેલો મેમ્બર તમને ગાઈડ કરી શકશે કે ઉપર આવવા દે, નીચે આવવા દે, જમણી ડાબુ. ઓકે, હા, શરૂ કરીએ બા. હા, તૈયાર? તો શરૂ કરીએ બંધુઓ, સુપર ડુપરથી પણ ઉપરનો રાઉન્ડ, લક્ઝરી રાઉન્ડ. પણ એ પહેલા જાણી લઈએ આપણે લક્ઝરી રાઉન્ડના રૂલ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. ઓકે, નથી, કાન ઉપર ભેરવાયા નથી, કાન ઉપર ભેરવાયા નથી બેન, કાન ઉપર ભેરવા જોઈએ પ્રોપર. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and your time is over. તમારું રિઝલ્ટ તો કહેતો જ નથી બેન, ડોન્ટ વરી. શું ભૂલ થઈ છે હું કહેતો જ નથી, બરાબર છે? જરૂર છે કંઈ કહેવાની? કોઈ જરૂર નથી ને. ઓકે, તમારું રિઝલ્ટ, યુ આર ડુઈંગ એક્સ
એક્સ્ટ્રીમલી વેલ, બહુ જ સરસ રીતે તમે રમી રહ્યા હતા, એક પણ ભૂલ વગર તમે પરફેક્ટલી ચશ્મા પહેરાવતા હતા. પણ તમે એમને શું થાવ, મમ્મી મમ્મીજી ભૂલ કરી નાખી જી. અને ભૂલ શું કરી તમે, પહેલાં ચશ્મા પ્રોપર પહેરાવ્યા, બરાબર છે. પણ મેં તમને કહ્યું પણ કરું કે આ જે દાંડી છે એ દાંડી સંભાવ અહીંયા રહે છે, ખાલી અહીંયા જતી રહેવી જોઈએ. મેં કયા પછી તમે બીજા ચશ્મા પહેરાવ્યા, અગેન ત્રીજા ચશ્મામાં એ દાંડી અહીંયા જ રહી ગઈ. દાંડીને કારણે હવે મની બોક્સની દાંડી ઊંચી નહીં કરાય, આ દાંડી નીચી રહી ગઈ એટલે મની બોક્સની દાંડી પણ નીચી જ રહી ગઈ. મમ્મીજી થોડીક ભૂલ કરી નાખી, પણ આંટીજી, ફોઈજી, માસીજી, દાદીજી અને મારા પ્રિય બેનજી, જો તમારે ડેલી બોનસની દાંડી ઉપર કરવી હોય, પૂરેપૂરા 10,000 રૂપિયાનું બોનસ ખિસ્સામાં નાખવું હોય તો લખી લો અમારી ડિટેલ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. આજે તો અહીંયાથી આપણે છૂટા પડીએ છીએ, પણ આવતીકાલે 14 એપ્રિલ એટલે કે જે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, હા, તો એ આપણે બધા ભેગા મળીને ફરી પાછા ઉજવીશું. પણ અહીંયાથી લગભગ 300 કિલોમીટર દૂર અમદાવાદમાં, હા, તો અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની જયંતિ આપણે ઉજવીએ. આવતીકાલે ફરી પાછા મળીએ, ત્યાં સુધી બંધુઓ જય ભીમ જય ભીમ. See you tomorrow. Till then, goodbye, good night. Do take care of yourself. God bless you. Aavjo, jai bhim.